हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सनातन। विद्यार्थी मित्रों, आज आप जोशो के एग्रोनो से टॉपिक में જોઈ કેતા સોરી કે એસિડ અને બેઝ નું પાણી માં દ્રાવણ બને તો શું થાય। એસિડ અને બેઝ નું પાણી માં આપણે દ્રાવણ બનાવ્યું ત્યારે એમાં કે જોઈએ તો કે એસિડ અને બેઝ નું પાણી માં દ્રાવણ બનાવે છે, સાથે સાથે એસિડ અને બેઝ બંને જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે। આ બધી પ્રક્રિયાઓ આપણે સાંદ્ર એસિડ અને મંદ એસિડ બનાવવા માટે કરીએ છીએ। સાંદ્ર એટલે શું એ મેં તમને સમજાવ્યું કે સાંદ્ર એટલે કે એવો એસિડ કે જેનું એક ટીપું જો અથડીમાં પડી જાય તો અથડીમાં કાળો પડી જાય, જેમાં દૂરબીનની જરૂર પડે નહીં। એટલે જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ જે એસિડ ઘરમાં ટાઇલ્સ સાફ કરવા માટે, એ બધા જ એસિડ છે એ મંદ એસિડ આવે છે। કેવા એસિડ આવે છે? મંદ એસિડ, અહીંયા લખીશ મંદ એસિડ અને મંદ બેઝ। એટલે આપણે જે કપડાં ધોવા માટે સાબુ પાવડરનો ઉપયોગ કરીએ છીએ એ સાંદ્ર નથી, મંદ છે। જેથી કરીને સાબુ પાવડરનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા હાથને કોઈ નુકસાન થતું નથી, ઘરમાં એસિડ વાપરીએ છીએ ત્યારે આપણા હાથને કોઈ નુકસાન થતું નથી। જો સાંદ્ર એસિડ વાપરવામાં આવે તો આપણા હાથને પણ નુકસાન થાય, સાથે સાથે આપણા ઘરને પણ નુકસાન થવાની શક્યતા છે। એટલે આપણા ઘરની અંદર જે કંઈ પણ એસિડ કે બેઝ આપણે વાપરીએ છીએ બધા મંદ છે। કેવા છે? મંદ। સાંદ્ર ક્યારે છે? એની સાંદ્ર એટલે કે જેમાં તીવ્રતા વધારે, સાંદ્ર એટલે એવા કે જેમાં તીવ્રતા વધારે હોય કે જે કોઈ પણ વસ્તુને બાળીને ભસ્મ કરી શકે। તો આવા સાંદ્ર એસિડ અને બેઝનો આપણે ઉપયોગ કરતા નથી। આપણે ઉપયોગ જે ઘરમાં કરીએ છીએ એસિડ અને બેઝનો એ બધા મંદ છે। તો આ મંદ એસિડ અને બેઝ કેવી રીતે બનાવવામાં આવે છે? પણ મંદ એસિડ અને બેઝ બનાવતી વખતે એમાં પાણી ઉમેરવામાં આવે છે અને આ પાણી ઉમેરતી વખતે એમાં ખૂબ જ સાવચેતી રાખવી છે, કારણ કે એસિડ છે એ સાંદ્ર હોય છે। એસિડ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે સાંદ્ર હોય છે, પણ જો સાથે સાથે મંદ બનાવવાનું હોય તો સાથે સાથે પાણી ઉમેરવું પડે, પણ પાણી એવી રીતે ઉમેરવું પડે કે જેથી કરીને નુકસાન ન થાય। કારણ કે જ્યારે એની અંદર સાંદ્ર એસિડની અંદર કે સાંદ્ર બેઝની અંદર જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે પાણી સાથે ઉમેરતી વખતે ખૂબ જ સાવચેતીપૂર્વક ઉમેરવું પડે છે। શું કામ સાવચેતીપૂર્વક ઉમેરવું પડે છે તમને આગળ કહું કે સાંદ્ર HNO3 અથવા તો સાંદ્ર H2SO4 કે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે જો ઉમેર પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડે। ખૂબ જ સાવચેતી એટલા માટે રાખવી પડે છે કે એસિડને પાણીમાં ખૂબ જ ધીમે ધીમે અને હલાવતા રહીને ઉમેરવો જોઈએ। પાણીમાં ખૂબ જ ધીમે રહીને હલાવતા હતા એક પાત્ર બીજા પાત્ર સાથે મિશ્ર થાય અને મિશ્ર થઈને ધીરે ધીરે એની ધાર ક્યાંય એક પણ ટીપું ન પડવું જોઈએ। એક પાણી એક વાસણમાંથી પાણી બીજા વાસણમાં એક વાસણની ધારમાંથી બીજી વાસણની ધારમાં ટપકવું જોઈએ। ટપકવું નહીં, એની ધારની વાસણની સપાટીનો આધાર લઈને પાણીમાં મિશ્ર અને ખૂબ જ ધીમે ધીમે અને ફરી પાછું એને હલાવતા રહેવું। આવું કરવાનું કારણ એટલા માટે છે કે જો સાંદ્ર એસિડને ઝડપથી પાણીમાં ઉમેરવામાં આવે તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય। સાંદ્ર એસિડને પાણીમાં ઝડપથી ઉમેરવામાં આવે તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય, કારણ કે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક છે। પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક। આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ જોઈએ છે, એક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને બીજી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે। એટલે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક બંને પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે। ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે, ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન થાય છે। એટલે જ્યારે એસિડને પાણીમાં ઉમેરો છો ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ ઉષ્મા જો ઝડપથી ઉમેરવામાં આવે એટલે કે એટલે જ કીધું છે કે એસિડ અને પાણીમાં ખૂબ જ ધીમે રહીને અને હલાવતા હલાવતા પાણી ઉમેરવું જોઈએ। જો સાંદ્ર એસિડની અંદર ઝડપથી પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા એટલી બધી હોય છે, ઉત્પન્ન થતી ઉષ્મા એટલી બધી હોય છે કે જેની અંદરનું જે મિશ્રણ છે એસિડ અને પાણી એ ઉછળીને બહાર આવે અને ઉછળીને બહાર આવે તો કોઈ પણ વ્યક્તિ છે વાસણ તો પકડેલું છે, ઉછળીને બહાર આવે તો એસિડ સીધું હાથ ઉપર પડે અને દાઝી જવાની શક્યતા। એ ઉપરાંત અંદર એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે કે એ પાત્ર છે કાચનું પાત્ર છે, ક્યારેક એસિડને હંમેશા કાચના પાત્રમાં રખાય, કારણ કે કાચના પાત્ર સાથે એસિડ પ્રક્રિયા કરતા નથી, એને ક્યારેક બીજા કોઈ વાસણની અંદર રાખી શકાય નહીં, કારણ કે સાંદ્ર એસિડ છે, ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યા કરે, હાઇડ્રોજન વાયુ ધડાકા પેન્સરથી ઉઠે છે જે આપણા આગળના પ્રયોગમાં જોયું બરોબર। એટલે ધાતુ સત્વ સાથે ક્યારેય એને રાખી શકાતા નથી કાચના પાત્રમાં, જ્યારે પણ તમને ક્યાંય પણ સાંદ્ર એસિડ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ ક્યારેય તમે જોશો તો હંમેશા એને કાચના પાત્ર ક્યારે કોઈ વાસણમાં એને રાખી શકાય નહીં, કારણ કે એટલા બધા સક્રિય છે કે વાસણને ખાલી બાળી નાખે અને એ પોતે ફેલાય છે એટલે નુકસાન કરે, માટે જેને કાચના પાત્રમાં કાચના પાત્રમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો હોય ત્યારે એમાં લેવામાં કોઈ બીજા પાત્રમાં લેવામાં આવે છે।
કારણ કે સ્વતંત્ર જાળી એટલે જ્યારે પણ પાણીની અંદર એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે એટલી બધી એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે આ ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય છે પરિણામે અંદરનું રહેલું દ્રાવણ છે ઉછળીને બહાર ઉછળીને બહાર આવે પરિણામે જે વ્યક્તિએ સાબુ પકડેલું હોય પાત્ર પકડેલું હોય એને દાઝી જવાની શક્યતા છે સાથે સાથે એ કાચનું પાત્ર છે એટલે પુષ્કળ પ્રમાણમાં જો ઉત્પન્ન ઉષ્મા ઉત્પન્ન થાય તો સ્થાનિક ઉષ્મા છે એટલે કાચના પાત્રની અંદરની ઉષ્મા સ્થાનિક ઉષ્મા એટલી બધી ઉત્પન્ન થાય કે કાચનું પાત્ર છે એ તૂટી જાય કાચનું પાત્ર તૂટી જાય પરિણામે એસિડ છે એ બધો એ વ્યક્તિએ જે હાથમાં પકડેલું વાસણ છે એના શરીર ઉપર આવે અને ક્યાંક નીચે ઢોળાઈ જાય તો બધી રીતે નુકસાન થાય એટલે આવું નુકસાન ન થાય એટલે હંમેશા પાણીની અંદર એસિડને ખૂબ જ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે કે એક પાત્રમાંથી જ્યારે પાણી એસિડને બીજા પાત્રમાં નાખવામાં આવે ત્યારે પહેલા પાત્રની ધારમાંથી સીધું બીજા પાત્રની ધારને અડવું જ જોઈએ અને એ પાત્રની જે દિવાલ છે દિવાલ સાથે રગડાઈને નીચે અંદર નિસરતો આ રીતે હંમેશા એને નાખવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા છે એ ધીરે ધીરે ઉષ્મા ઉત્પન્ન થાય અને વાસણને નુકસાન ન થઈ શકે એમાંથી સરખી ઉત્પન્ન ઉષ્મા ઝડપથી ઉત્પન્ન ન થાય એટલા માટે સાંદ્ર H2SO4નું પાત્ર હોય કે સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને સાંદ્ર છે બંને નુકસાનકારક છે એટલે સાંદ્ર H2SO4નું પાત્ર હોય કે સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું હોય એની નાની ગોળીઓની હંમેશા શીશી ઉપર એક ચેતવણીનો સંકેત લખ્યો હોય છે અને આ ચેતવણીનો સંકેત છે લાલ કલરના ત્રિકોણની અંદર દર્શાવવામાં આવ્યો છે કે આ પાત્રની અંદર રહેલું પ્રવાહી છે એ ભયાનક છે એટલે કે એને સાવચેતીને એનો ઉપયોગ કરવા જેવો છે માટે એની ઉપર આવી નિશાની લખેલી હોય છે હવે આમ થાય તમે જોવો છો કે જ્યાંય પણ જ્યાં પણ આપણે રસ્તામાં ચાલતા હોઈએ છીએ ભયાનક વળાંક આવે ત્યાં લાલ કલરનો ત્રિકોણ ખ્યાલ આવે છે ને રાત્રે કોઈ બિહામણી જગ્યા હોય ત્યાં પણ લાલ કલરનું નિશાન હોય કે અહીંયા કોઈ જવું નહીં બિહામણી જગ્યા છે બીક લાગે જગ્યા છે ભયાનક જગ્યા છે તમારી સેજ પણ જો એ તમને નુકસાન પહોંચાડી શકે તો અહીંયા પણ આવી જ નિશાની એટલા માટે મૂકવામાં આવી છે કે જેથી કરીને પાત્રની અંદર રહેલું પ્રવાહી છે સાંદ્ર છે કાં તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય અથવા તો સાંદ્ર નાઇટ્રિક એસિડ સોરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય નાઇટ્રિક એસિડ હોય એટલે કે કોઈ પણ પ્રકારના સાંદ્ર એસિડ અથવા તો સાંદ્ર બેઝની અંદર રહેલા હોય છે જે હંમેશા આપણને નુકસાન પહોંચાડી શકે છે માટે એના પાત્ર ઉપર લાલ ત્રિકોણની નિશાની કરવામાં આવેલી હોય છે હવે એસિડ અને બેઝને પાણી સાથે મિશ્રણ કરીએ ત્યારે એમાંથી ઉષ્મા કેમ ઉત્પન્ન થાય અહીંયા આપણે જોયું કે ઉષ્મા ઉત્પન્ન થાય આ ઉષ્મા ઉત્પન્ન થવાનું કારણ કે એસિડ છે એ બધા જ એસિડમાં તમે જોવો છો કે એસિડ છે એ H2SO4 છે પછી સાંદ્ર એસિડ છે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ છે અને નાઇટ્રિક એસિડ છે એટલે કે HNO3 છે પછી NaOH છે આ બધા સાંદ્ર છે બરોબર અત્યારે આપણે એની વાત કરતા નથી એસિડ અને બેઝ પણ માત્ર એસિડ એસિડ સોરી બેઝ પણ લઈ લઈએ સાથે એટલે કે NaOH KOH બરોબર આ બધા સાંદ્ર છે હવે માત્ર આપણે એસિડની જ વાત કરીએ તો એસિડમાં આપણે જાણીએ છીએ કે બધાની અંદર હાઇડ્રોજન છે બધાની અંદર શું છે હાઇડ્રોજન તો પાણી સાથે જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે અહીંયા H2SO4 માંથી H2SO4 માંથી H+ અને SO4-2 H+ Cl- H+3 અને NO3-. આ બધા આયનો છે અને આ આયનો બને છે ત્યારે એ આયનો છે એ છૂટા પડે શું પડે છે છૂટા એટલે કે આ સંયોજનોમાંથી એના આયનો છૂટા પડે છે અને આયનો છૂટા પડે છે ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે એમાંથી શું ઉત્પન્ન થાય છે ઉષ્મા આપણે આગળ જોયું ને કે ધાતુ તત્વની હાઇડ્રો સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ત્યારે એ પાત્રને તમે જો ઓળશો તો એ પાત્ર તમને ગરમ લાગે ગરમ લાગવાનું કારણ એમાંથી એટલું જ કે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે અહીંયા આ બે વચ્ચે જે બંધ છે એ બંધ છૂટો પડે છે અને એ બંધ છૂટવાને કારણે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મા ઉત્પન્ન થાય છે પરિણામે પાણીને છે ને ધીમે ધીમે ઉમેરવું પડે જો તમે એક સાથે પાણી ઉમેરી દો તો આમાં H2SO4 ની અંદર H2SO4 ના અણુઓ પુષ્કળ પ્રમાણમાં અને એક સાથે બધા અણુઓમાંથી એક સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તો કેટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય પરિણામે એ એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે અંદર રહેલો પ્રવાહી ઉછળીને બહાર અથવા તો કાચના પાત્રને તોડી નાખે આટલી બધી એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય કારણ કે એક અણુ તૂટે એક સાથે કેટલા બધા અણુ તૂટે તો એમાંથી કેટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય
પરિણામે જ્યારે પણ એસિડ કે બેઝની અંદર પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એકમ દીઠ આયન એટલે કે એક અણુની અંદર એક એકમ દીઠ એટલે કે એક અણુની અંદર રહેલા આયનો છે છૂટા પડે છે એક અણુની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે એની સાંદ્રતામાં શું થાય ઘટાડો કારણ કે સાંદ્ર H2O નું ફોર્મા H+ ના આયનોની સંખ્યા વધારે છે સાંદ્ર HCl માં H+ ના આયનોની સંખ્યા વધારે છે HNO3 ના દ્રાવણમાં સાંદ્ર HNO3 ના દ્રાવણમાં H+ આયનોની સંખ્યા વધારે છે પણ જેવો તમે પાણી ઉમેરો એટલે એની સાંદ્રતામાં શું થાય ઘટાડો પાણી ઉમેરો એટલે કેવું થઈ જાય મંદ થઈ જાય શું થઈ જાય મંદ એટલે જ આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મંદ થઈ જાય છે સાંદ્ર નથી મંદ છે આપણા ઘરમાં જે વાપરીએ છીએ પાણી મિશ્ર કરેલું એસિડ વાપરીએ છીએ જેથી કરીને આપણે એનાથી દાજી જઈ શકતા નથી નુકસાન આપણને થઈ શકતું નથી માટે મંદ કરવા માટે એની અંદર પાણી ઉમેરવામાં આવે છે પાણી જ્યારે ઉમેરીએ છીએ ત્યારે સાંદ્ર H2SO4 કે સાંદ્ર HCl કે સાંદ્ર HNO3 ની સાંદ્રતા જે છે એ સાંદ્રતામાં ઘટાડો થાય છે અને એ ઘટાડો થાય છે પરિણામે એને સગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મંદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આવા એસિડ અને બેઝને મંદ એસિડ કે મંદ બેઝ તરીકે ઓળખવામાં આવે છે અત્યાર સુધી આપણે સાંદ્ર એસિડ અને મંદ એસિડ કહેતો હું શબ્દ વાપરતો હતો પણ સાંદ્ર એસિડ શું અને મંદ એસિડ શું એ તમને ખ્યાલ આવી ગયો પાણી ઉમેરી શકાય પણ પાણી એકદમ ધીમે રહીને હલાવતા હલાવતા ઉમેરવું જોઈએ જેથી કરીને પાત્રને નુકસાન ન થાય જે વ્યક્તિ એમાં પાણી ઉમેરે છે એને પણ નુકસાન એટલે સાંદ્ર એસિડ અને બીજા આવશે મંદ એસિડ તો હવે સાંદ્ર અને મંદ વચ્ચેનો તમને ખ્યાલ આવી ગયો કે સાંદ્ર કોની કહેવાય મંદ કોની કહેવાય સાંદ્ર એટલે કે જેમાં H3O+ કે H+ આયનોની સાંદ્રતા ખૂબ જ વધારે હોય અને મંદ એટલે કે જેની અંદર H3O+ કે H+ આયનોની સાંદ્રતા છે એમાં ઘટાડો હોય તો એને મંદ તરીકે તો આવી રીતે સાંદ્ર એસિડ સાંદ્ર બેઝ હોય એટલે જે રીતે સાંદ્ર એસિડ છે એ રીતે મંદ એસિડ અને જે રીતે સાંદ્ર બેઝ હોય એ રીતે મંદ બેઝ બરોબર વિદ્યાર્થી મિત્રો તો એસિડ ની પાણી સાથે ની દ્રાવણ બનાવવામાં આવે તો એની અંદર આ એક વિધિ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે મંદ એસિડ કે મંદ બેઝ કોને કહેવાય વિદ્યાર્થી વ્યાખ્યામાં તમારે લખવાનું કે એસિડ અને બેઝ ને પાણી સાથે મિશ્ર કરતી વખતે એકમ દીઠ ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે એકમ દીઠ ઉત્પન્ન થતા આયનો કયા આયનો H3O+ અથવા H+ ની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે માટે આ પ્રક્રિયાને મંદન કહેવાય છે અને આવા એસિડ અને બેઝને મંદ એસિડ અથવા તો મંદ બેઝ તરીકે ઓળખવામાં આવે છે બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન જો ઉદાહરણ સાથે તમને સમજાવવાનો કીધો હોય તો આ ટોપિક છે લખીને તમારે સમજાવી દેવાનો છે ચોપડીમાં આપેલો છે જો બરોબર લેક્ચર ચાલતી વખતે અથવા લેક્ચર જ્યારે તમે સમજતા હો ત્યારે ન લખી શકો તો કાંઈ નહીં ચોપડીમાં બેઠો આપેલું છે બરોબર ઓકે વિદ્યાર્થી મિત્રો આગળનું આપણે જોઈએ પીએચ નું મહત્વ કે પીએચ એટલે શું અને પીએચ નું મહત્વ આપણા જીવનમાં શું છે કે જેને એસિડ અને બેઝ સાથે શું સંબંધ છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે સાંદ્ર અને મંદ સાંદ્ર જોયું કે સાંદ્ર ની અંદર આયનોની સંખ્યા વધારે છે જ્યારે મંદ ની અંદર આયનોની સંખ્યા ઓછી છે એટલે કે H3O+ કે H3H+ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે જેને આપણે મંદન તરીકે ઓળખીએ છીએ બરાબર તો અહીંયા કે સાંદ્રતાનું માપ જાણવું હોય તો કેવી રીતે કરવું આપણે એસિડ અને બેઝની પરખ કરવા માટે આપણે સૂચકનો ઉપયોગ કર્યો કે સૂચક છે એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરી શકાય જો ભીનું ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એ એસિડ છે અને ભીનું ભૂરું લાલ લિટમસ પત્ર ભૂરું બને તો તે બેઝ છે આ એની પરખ થઈ પણ એસિડ અને બેઝની અંદર H3O+ કે H+ આયનોની કે OH- આયનોની સાંદ્રતા કેટલી છે એ જાણવું તો કેવી રીતે જાણી શકાય તો આપણે જે અત્યાર સુધી જોયા કે એસિડ અને બેઝ સૂચકો છે એસિડ અને બેઝ વચ્ચેનો ભેદ પારખવા માટે સૂચકોનો ઉપયોગ કર્યો પણ એક સાર્વત્રિક સૂચક છે જેને યુનિવર્સલ ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે છે
આ સાર્વત્રિક સૂચક છે એ દ્રાવણોમાં રહેલા આયનોની જથ્થાત્મક માત્રા કેટલી છે એ જાણવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરવામાં આવે આ સાર્વત્રિક સૂચકો છે એ સાંદ્ર એસિડ સાંદ્ર બેઝ મંદ એસિડ કે મંદ બેઝની અંદર એના H+ આયન H3O+ આયન કે OH- આયનની સાંદ્રતા એટલે તેનો જથ્થો કેટલો છે એના જથ્થાને આધારે આપણે કહી શકીએ કે એ એસિડ પ્રબળ છે અરે સોરી સાંદ્ર છે કે મંદ છે એ બેઝ સાંદ્ર છે કે મંદ છે જો OH- ની આયનની સાંદ્રતા વધારે હોય તો એ સાંદ્ર બેઝ થાય OH- આયનની સાંદ્રતા ઓછી હોય તો એ મંદ બેઝ થાય H+ આયનની સાંદ્રતા વધારે થઈ તો એ સાંદ્ર એસિડ થયો અને H+ આયનની સાંદ્રતા ઓછી થઈ તો એ મંદ એસિડ થયો તો આ સાંદ્રતા જાણવા માટે એક સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે અને સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરીને જાણી શકાય કે દ્રાવણમાંના હાઇડ્રોજન આયનોની સાંદ્રતા જુદા જુદા દ્રાવણોમાં કેટલી છે દ્રાવણો સંખ્યા છે તો દરેક દ્રાવણની અંદર એની અંદર રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે OH- આયનની સાંદ્રતા કેટલી છે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી છે એનો એની અંદર જથ્થો કેટલો છે એક કિલો ખાંડ હોય તો એક કિલો ખાંડના કે નાણા ગણવાનો બેસે ગણવા બેસે આપણને ખબર પડી જાય કે ઘણા બધા દાણા છે 100 ગ્રામ ખાંડ લીધી હોય 100 ગ્રામ ઘઉં લીધા હોય ત્યારે ગણી શકે ઘઉંના દાણા ગણી શકાય ખાંડના ન હોય આમ તો એકોય ન ગણે પણ એ જગ્યાએ તમને એમ કીધું દ્રાક્ષના દાણા ગણવા બેસો એક કિલો દ્રાક્ષ છે તમે આરામથી ગણી શકો તો એની જથ્થાત્મક માત્રા પણ બે કિલો લઈએ તો ખબર છે કે દ્રાક્ષના દાણાની સંખ્યા વધી જાય 100 ગ્રામ ઘઉં લઈએ અને 200 ગ્રામ ઘઉં લઈએ તો આપણને ખબર છે કે અંદર રહેલા દાણાની સંખ્યા આપોઆપ વધી જાય એમ જે આપણને ખ્યાલ તો દ્રાવણની અંદર રહેલા H+ આયન કે OH- આયનની સાંદ્રતા એનો જથ્થો કેટલો છે જે આપણે જાણી શકતા નથી આથાકી અનુભવ કરી શકાય નહીં નકર હાથ નાખ્યો હોય તો જેટલો અંદર ડૂબ્યો હોય એમાંથી બાકીનું કાંઈ હાથમાં ન આવે જેટલો ડૂબ્યો હોય એટલો જ હાથ બહાર આવે બાકીનો હાથ ન દેખાય કાંઈ કારણ કે સાંદ્ર છે હાથ નાખી જોઈ શકાતો નથી એટલે કે એની અંદર રહેલા H+ આયન કે OH- આયનની સાંદ્રતા કેટલી છે એ સાંદ્રતા જાણવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે કે એની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે અને એ માપક્રમ વિકસાવવા માટે આખો જે છે એ pH માપક્રમ તરીકે ઓળખવામાં એટલે કે દ્રાવણોમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલો એકમ છે જેને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા p છે સ્મોલ છે અને h છે કેપિટલ છે લખવા ખાસ ધ્યાન રાખજો ઘણા આ રીતે લખીને આપે છે pH p કેપિટલ ને h કેપિટલ આપણે બધા સ્મોલ લખે pH આ રીતે લખાતું નથી લખાય છે p સ્મોલ h કેપિટલ તો દ્રાવણોમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પીએચ માપક્રમ છે જર્મન શબ્દ છે પીએચ માપક્રમ શું છે જર્મન શબ્દ છે અને જર્મન શબ્દની અંદર પી શબ્દ છે પી નો અર્થ થાય છે પોટેન્સ પી શબ્દનો અર્થ શું થાય છે પોટેન્સ અને પોટેન્સ નો અર્થ થાય છે શક્તિ પોટેન્શિયલનો અર્થ શું થાય છે શક્તિ એટલે કે આપણે જે દ્રાવણની સાંદ્રતા માપવા માંગવી છે દ્રાવણમાં રહેલા આયનોની માત્રાત્મક જથ્થો કેટલો છે જથ્થાત્મક માત્રા કેટલી છે અથવા તો એની અંદર શક્તિ કેટલી છે આપણે આગળ જોયું કે પાણી ઉમેરવું હોય તો ધીમે ધીમે ન ઉમેરો ફટકટ ઉમેરી બહાર આવે ઉષ્મા છે એટલે ઉષ્મા શું છે દર્શાવે શક્તિ દર્શાવે છે એટલે શક્તિ કેટલી છે એટલે કે પી છે જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે પોટેન્શિયલ અને પોટેન્શિયલ છે જેનો અર્થ થાય છે શક્તિ એટલે કે આ પીએચ માપક્રમ જો જાણી શકીએ આપણે તો એ પીએચ માપક્રમની મદદથી આપણે જાણી શકીએ કે આપેલું દ્રાવણ છે એ વધારે પડતું એસિડિક છે વધારે પડતું બેઝિક છે ઓછું એસિડિક છે કે ઓછું બેઝિક છે તો એ પીએચ માપક્રમ આપણે જાણવો પડે અને પીએચ માપક્રમની મદદથી આપણે જાણી શકીએ કે આપેલા દ્રાવણની અંદર રહેલા હાઇડ્રોજન આયનોની જથ્થાત્મક માત્રા ઓછી છે કે વધારે જે રીતે ઘઉંના દાણા 100 ગ્રામ ઘઉંના દાણા 200 ગ્રામ ઘઉંના દાણાની જથ્થાત્મક માત્રા આપણને એમ ખબર પડી કે 100 ગ્રામના ઘઉંના દાણાની સંખ્યા ઓછી હશે અને 200 ગ્રામમાં ઘઉંના દાણાની સંખ્યા વધારે હશે તો દ્રાવણની અંદર રહેલા હાઇડ્રોજન આયનોની કે બેઝિકની અંદર રહેલા હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા માપવા માટે પીએચ માપક્રમનો ઉપયોગ કરવો
પડે એટલે કે જુદા જુદા દ્રાવણની અંદર તેમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા કેટલી છે જથ્થાત્મક માત્રા કેટલી છે એ જાણી શકાય છે તો પીએચ માપક જાણતી વખતે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પીએચ માપક દ્વારા જાણી શકાય પીએચ માપક છે 0 થી 14 સુધીનો છે પીએચ માપક લિમિટ ક્યાં સુધી છે 0 થી શરૂ થાય 14 પૂરી થઈ જાય જો 0 દર્શાવે તો ખૂબ જ એસિડિક છે 0 દર્શાવે તો તે ખૂબ જ એસિડિક છે અને જો 14 દર્શાવે તો ખૂબ જ આલ્કલાઇન છે એટલે કે ખૂબ જ બેઝિક છે મુખ્યત્વે બેઝિક 0 હોય તો એસિડિક 14 હોય તો બેઝિક આ કોના માપક્રમ છે પીએચ ના માપક્રમ છે કોના માપક્રમ છે પીએચ એટલે કે 0 થી 14 વચ્ચે કોની કોની માત્રા કયા કયા દ્રાવણોની અંદર પીએચ ની માત્રા વધુ છે આપણા શરીરમાં પીએચ છે આપણા શરીરમાં એસિડ છે ભણી ગયા ને હાઇડ્રોક્લોરિક એસિડ આપણા પેટમાં ઉત્પન્ન થાય છે અને ખોરાકને પચાવે છે તો એનું માપક્રમ છે પીએચ માપક્રમ આપણા શરીરમાં કેટલું છે એ જાણવું પડે આપણા મોઢાની અંદર પણ પીએચ માપક્રમ છે એ આપણે આવશ્યક આગળ ના કરીએ તો આપણા શરીરની અંદર પીએચ માપક્રમ છે આપણા શરીરની અંદર પણ એસિડ કેટલું છે બેઝ કેટલું છે આપણે જાણવું જોઈએ જેથી કરીને આપણે વધારે પડતા બીમાર ન પડી શકીએ બરાબર આગળના ટોપિકમાં આવું તો એસિડિટી થાય એસિડિટી થાય તો એસિડ અંદર હોય તો એસિડિટી થાય એસિડ બહાર કેટલા હોય તો એસિડિટી ન થાય બરાબર અને એસિડિટી મટાડવા માટે બેઝ ઉમેરવો પડે કારણ કે એસિડ અને બેઝ બંને એકબીજાની અસર નાબૂદ કરે તો ક્ષાર પાણી ઉત્પન્ન થાય આ બધું આપણા જીવન સાથે પણ સંકળાયેલું જ છે એટલું જ બરાબર એટલે જો પીએચ માપક્રમ તમે જાણતા હો તો પીએચ માપક્રમની મદદથી તમે કોઈ પણ દ્રાવણની અંદર રહેલા એનો એસિડિક સ્વભાવ બેઝિક સ્વભાવ તમે જાણી શકો છો એટલે જો 0 દર્શાવે પીએચ માપક્રમ તો તે ખૂબ જ એસિડિક છે અને જો 14 દર્શાવે તો તે ખૂબ જ આલ્કલાઇન છે એટલે બેઝિક છે એટલે કે પીએચ માપક્રમ એ સંજ્ઞા છે કે આપેલો દ્રાવણનો એસિડિક સ્વભાવ કે બેઝિક સ્વભાવ આપણે જાણી શકીએ છીએ જે દ્રાવણ તમારી પાસે છે તમને ખબર નથી અચાનક તમને કોઈ દ્રાવણ આપવામાં આવ્યું તમને કોઈ એમ કહે કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝ છે તો તમે શું કહી શકો તો ભાઈ પીએચ પેપર આપો પીએચ એને માપવા માટે પીએચ પેપર આવે પીએચ પેપરની મદદથી તમે એનો એસિડિક સ્વભાવ કે બેઝિક સ્વભાવ તમે જાણી શકો અને એના માટે જુદા જુદા રંગ આવે એ જુદા જુદા રંગની મદદથી તમે જાણી શકો કે આ રંગ માટે ચોક્કસ પીએચ નો અંક આ છે આગળ આવશે આ રંગ માટે ચોક્કસ પીએચ નો અંક આ છે તો આ દ્રાવણની સાંદ્રતા પીએચ માપક્રમ આટલો છે તો આ સાંદ દ્રાવણ છે એસિડ છે બેઝ છે સાંદ્ર છે મંદ છે બરાબર તો પીએચ માપક્રમની સંજ્ઞા સૂચવે છે કે જે એસિડિક છે કે બેઝિક સ્વભાવ દ્રાવણનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે જે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય વધુ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ એટલે કે H+ આયનની સાંદ્રતા વધુ તેમ એ દ્રાવણ છે એ એસિડિક દ્રાવણ કહેવાય તટસ્થ દ્રાવણ માટેની પીએચ છે 7 છે તટસ્થ જે એસિડ પણ નથી બેઝ પણ નથી એસિડ પણ નથી અને બેઝ પણ નથી એવા દ્રાવણની સાંદ્રતા 7 છે દાખલા તરીકે પાણી પાણીની સાંદ્રતા 7 કારણ કે એસિડ નથી બેઝ નથી એટલે કે આપણે ઘટઘટાને પી જઈએ છીએ કઈ નુકસાન છે નહીં એટલે પીએચ પાણીની સાંદ્રતા 7 છે જો પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો એવું દ્રાવણ છે એસિડિક દ્રાવણનું સૂચન કરે છે પીએચ દ્રાવણ નું મૂલ્ય 7 કરતા ઓછું તો એવું દ્રાવણ કયું સૂચન કરે છે એસિડિક 7 છે તટસ્થ 7 થી ઓછું તો એસિડિક 7 થી વધારે તો બેઝિક 7 છે તટસ્થ 7 થી ઓછું એસિડિક 7 થી વધારે બેઝિક 0 છે એ ખૂબ જ એસિડિક 14 છે એ ખૂબ જ બેઝિક ચલાવી ગયો ફરીથી 7 છે તટસ્થ 7 થી ઓછું એસિડિક 7 થી વધારે બેઝિક 0 હોય તો ખૂબ જ એસિડિક અને 14 હોય તો ખૂબ જ બેઝિક આયનો માપક્રમ છે એટલે અહીંયા પીએચ નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તેમાં OH આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે કે આલ્કલીની પ્રબળતામાં વધારો થાય શું થાય આલ્કલીની પ્રબળતામાં વધારો થાય તો હાઇડ્રોનિયમ કે હાઇડ્રોજનની સાંદ્રતામાં ઘટાડો થાય હે ને બરોબર છે હું આલેખ ફરી સમજાવું છું જેમ એસિડ વધારે એમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે બેઝ વધારે તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ આયનની સાંદ્રતા વધારે બરાબર તો 7 છે તટસ્થ રહી
અને 7 થી 14 સુધી હોય તો એ દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો સૂચવે છે કે આલ્કલીની પ્રબળતા છે અને pH માપવા માટે એ સાર્વત્રિક સૂચક તરીકે સંસેચિત તરંગોનું કરે સંસેચિત એટલે તરંગ નો પેપર ઉપયોગ કરવામાં આવે છે અને સાર્વત્રિક સૂચક તરીકે pH માપવા માટે સંસેચિત પેપરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તરંગો કરે છે બરોબર હવે અહીં જો આલેખ આપેલો છે આલેખમાં આ 0 છે આ 7 છે એટલે તટસ્થ દર્શાવે છે અને આ 14 છે બરોબર અહીંયા તટસ્થ તરીકે 7 આવે એટલે કે જો કોઈ દ્રાવણનું માત્રમ 7 હોય તો તે તટસ્થ છે એસિડ પણ નથી બેઝ પણ નથી પાણી પાણી એસિડ પણ નથી બેઝ પણ નથી જો એસિડ હોય તોય ન પી શકત ને બેઝ હોય તો પણ ન પી શકત એટલે પાણી કેવું છે તટસ્થ છે હવે જો 7 થી ઓછા આ બાજુ આવે 7 થી આ બાજુ આવે આ બાજુ તો એસિડિક સ્વભાવ વધે 7 થી આ બાજુ આવે તો શું થાય એસિડિક સ્વભાવ વધે તમે જો ગ્રાફ આ બાજુ આવો છો એટલે કે ગુલાબી રંગ ઘાટો થતો જાય છે ગુલાબી રંગ ઘાટો થતો જાય એટલે કે આ બાજુ છે H+ આયનોની સાંદ્રતા વધે છે H+ આયનોની સાંદ્રતા વધે એટલે અહીંયા H+ આયનોની સાંદ્રતા વધી ત્યારે OH- આયનની સાંદ્રતામાં ઘટાડો OH- આયનની સાંદ્રતામાં શું થાય ઘટાડો હવે 7 થી તમે આ બાજુ જાઓ 7 થી વધુ તો 7 થી 14 સુધી જાઓ તો તમે જો કે એસિડ ની H+ ની સાંદ્રતામાં ઘટાડો થયો OH- ની સાંદ્રતામાં વધારો થયો તો કયો સ્વભાવ શું છે બેઝિક સ્વભાવ એટલે કે આ બાજુ જાઓ તો OH- ની સાંદ્રતામાં વધારો છે આ બાજુ આવો તો H+ I ની સાંદ્રતામાં વધારો છે આ બાજુ આવો છો તો H+ ની સાંદ્રતા વધે છે OH ની સાંદ્રતા ઘટે છે એટલે કે આ બાજુ આવો તો એને શું કહી શકાય સાંદ્ર એસિડ અને આવા સાંદ્ર એસિડ ને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે કયા એસિડ પ્રબળ એસિડ અને આ બધું જાવ તો એની H+ આયન ની સાંદ્રતા ઘટે છે માટે આને નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે કયો એસિડ નિર્બળ આ બધું આવો તો OH- આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય છે માટે આને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે અને આ બાજુ OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે માટે એને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે પ્રબળ બેઝ એટલે કે જે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતા વધારે હોય તેને પ્રબળ બેઝ કહેવાય પ્રબળ એસિડ એટલે કે જે દ્રાવણમાં H+ આયનોની સાંદ્રતા વધારે હોય H+ આયનની સાંદ્રતા વધારે હોય તો પ્રબળ એસિડ અને જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ઓછી હોય તો એને નિર્બળ એસિડ કહેવાય અને જે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતા ઓછી હોય તો એને નિર્બળ બેઝ કહેવાય એટલે આ બાજુ તમે જોશો તો ઉપરના ભાગમાં પ્રબળ એસિડ નીચેના ભાગમાં નિર્બળ બેઝ આ બાજુ નિર્બળ એસિડ પ્રબળ બેઝ બરોબર છે તો આ pH માપક્રમ વિશેની માહિતી આપણી થઈ એટલે કે pH માપક્રમ છે હકીકતમાં દર્શાવે છે શું તો કે કોઈ પણ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાનો માત્રાત્મક જથ્થો કેટલો છે એ માત્રાત્મક જથ્થાનું સૂચન કરે છે અને એ સૂચન કરવા માટેનો માપક્રમ છે એ માપક્રમને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે pH માપક્રમની અંદર P છે એ જર્મન શબ્દ છે જે પોટેન્શિયલ એનો અર્થ થાય છે જેનો અર્થ છે શક્તિ અને માપ પીએચ માપક્રમમાં 0 છે એ ખૂબ જ એસિડિક 14 છે એ ખૂબ જ આલ્કલી અને 7 છે એ તટસ્થ છે જેના સ્વરૂપે આપણે પાણી પી શકીએ છીએ કારણ કે પાણી એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી એટલે આલેખ ઉપરથી તમે આમાં ખૂબ જ એક એક વાક્યતા પૂછો ખૂબ જ પૂછો પછી આગળ આવશે કે 7 થી ઓછું પીએચ માપક્રમ હોય તો એવું દ્રાવણ કયું સાથી વધારે પીએચ માપક્રમ હોય તો એવું દ્રાવણ કયું કોઈ દ્રાવણનું પીએચ માપક્રમ 5.6 છે તો આવું દ્રાવણ કેવું કહેવાય તો એવા દ્રાવણની એસિડિકતા વધારે કે બેઝિકતા વધારે કારણ કે 5.6 એટલે સ્વાભાવિક છે આ બાજુ જાય તો આ બાજુ આવે તો 0 થી 7 7 થી તમે 0 તરફ આવો તો એને એસિડિક સ્વભાવ વધતો જાય તો શું થાય એસિડિકતા વધારે તો તમને એમ કીધું કે એક દ્રાવણનું પીએચ માપક્રમ 13.5 છે તો બેઝિકતા વધારે પીએચ માપક્રમ 13.5 છે તો બેઝિકતા વધારે 5.6 છે તો એસિડિકતા વધારે પછી એમ કે એક દ્રાવણનું માપક્રમ 5.3 પોઈન્ટ સોરી હા 3.3
एक छे और छ पॉइंट सात छे तो बने द्रावण में की एसिडिक द्रावण कयो वधारे बने द्रावण में की एसिडिक द्रावण कयो वधारे तो के जेनु मापक्रम 3.1 छे पा 6.7 थी तुम आ बाजू आओ એટલે સ્વાભાવિક છે આપણો પીએચ માપક્રમ ઘટતો જાય પીએચ માપક્રમ ઘટતો જાય એટલે શું થાય એનો એસિડિક સ્વભાવ વધે એસિડિક સ્વભાવ વધે એટલે H+ આયન ની સાંદ્રતામાં વધારો થાય અને H+ આયન ની સાંદ્રતામાં વધારો થાય તો એ દ્રાવણ એસિડિક દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા તમને આપેલી છે 8.7 અને બીજાની આપી છે 13.5 તો કયું દ્રાવણ ઓછું બેઝિક છે અથવા તો કયું દ્રાવણ વધુ એસિડિક છે કયું દ્રાવણ વધુ એસિડિક છે તો તમે આમ જો આવતે પ્રશ્નો કરીને પૂછે કે 13.5 તમને સીધો જવાબ લખો વધારે બેઝિક થયું અને ઓછું બેઝિક થયું આવું તો બેઝિક માં આવતું તો પણ આ બાજુ ઉપરનો ગ્રાફ તમે જુઓ તો આ બાજુ એસિડિકતા ઓછી છે ત્યારે આ બાજુ એસિડિકતા વધારે છે તો આ બેમાંથી એસિડિક કોણ વધારે થયું 8.7 એટલે જેમ ઓછું એમ એસિડિક જેમ વધારે खूब ध्यान समझी विचारी हमेशा तैयारी करवी कारण के समझेलू लांबा समय सुधी याद रही सकते गोखेलू अठवाडिया सुधी याद रहे સમજીને તૈયારી કરશો તો ભવિષ્યમાં ઘણા બધા ફાયદા થશે ગોખેલા અભ્યાસક્રમ માટે ક્યારેય ફાયદા આજ સુધી કોઈને થયા નથી થવાના નથી ભવિષ્યમાં કારણ કે ગોખેલું છે થોડા સમય સુધી યાદ રહેશે પછી પાછું ભૂલી જવાશે ઓકે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે મારો લેક્ચર જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ ડે થેન્ક યુ વેરી મચ